समग्र चोईला गामना आगेवानो सरपंचश्रीओ गामनी महिलाओ बहनों माताओ गामना युवानो वडीलो अने मंच पर बिराजमान सूरत थी अमारा अल्पेश भाई मोरबी थी मनोज भाई अमदावाद थी गीताबेन जयेश भाई भावनगर थी नरेश भाई अपना तालुकाना अने अपना जिल्लाना अमारा होनार कार्यकर्ता एवा जयंती भाई कपड़वंश थी मनु भाई उदय भाई गोधरा थी आव्या छे एमनो पण हिम्मतनगर थी कमलेश भाई अने आखी टीम नी साथे साथे सौनो कोई नो आभार मानिए तो तमिलनाडु थी आवेला आ बन्ने त्याना समाजना प्रमुख छे एटले के पटेल समाजना प्रमुख छे अने मध्य प्रदेश थी अमारा आशीष पाटीदार पण आव्या छे आप सौनो हुं हार्दिक स्वागत करू छू आप सौने वंदन करू छू आप सौने अभिनंदन करू छू ઘણા બધા લોકો જયારે હિંમતનગર થી આવતો ત્યારે સવાલ કરતા કે હાર્દિકભાઈ 8 વાગી ગયા 8 વાગે સભા ન હોય અમારા મધ્યપ્રદેશની ભાઈ કે તમારે અહીંયા રાત્રે સભાઓ થાય ત્યાં કોઈ નહીં હોય અને પાછળના જે રસ્તેથી આવ્યા એ રસ્તે આવતા આવતા અમારા આશીષભાઈ કો મસ્ત અમને કહ્યું કે અહીંયા તો હજુ વિકાસ જન્મ લે છે એટલે પાછળથી અમે આવ્યા જે રસ્તા ઉપરથી આવ્યા એ રસ્તા ઉપરથી અમને એવું લાગ્યું કે આપણે કોઈ ખેતરમાં જઈએ છીએ ખેતરમાં જતા એવું લાગ્યું કે હાર્દિકભાઈ ખરેખર સભામાં કોઈ નહીં હોય અને માં ઉમિયાના દર્શન કર્યા અને અહીંયા આવ્યા એટલે આશીષભાઈ કીધું ગજબનો નજારો છે તો આપ સૌ લોકો આટલા ઠંડીની મોસમમાં આપ સૌ લોકો અહીંયા પધાર્યા છો બહુ મોટી વાત છે મંચ પરથી ઘણા બધા લોકોએ વાતો કરી હશે ઘણા બધા લોકોએ સારી સારી સ્પીચો પણ આપી રાતના કાર્યક્રમનું નામ પણ આપણે લોકોએ રાખ્યું કે પાટીદાર અધિકાર સંમેલન આ સંમેલનો શા માટે કરવા પડે આટલી ઠંડીમાં મોટી સંખ્યામાં મારી બહેનો માતાઓ વડીલો યુવાનો શા માટે આવ્યા શા માટે છેલ્લા 2-3 વર્ષથી સમાજના હિત માટે આપણા સમાજના નાના દીકરાઓ નાની દીકરીઓ સારું શિક્ષણ મેળવે સારી જગ્યાએ નોકરી મેળવે એ માટેની આપણે જે લડાઈ લડીએ છીએ એ લડાઈ હવે થોડાક અંતર માટે દૂર છે મહારાષ્ટ્રની અંદર મરાઠા સમાજને જે રીતે અનામત આપવાનું નક્કી થયું એ પછી ઘણા બધા લોકો વ્યક્તિગત રીતે જે આક્ષેપો કરતા હતા કે હાર્દિકભાઈ પાટીદાર સમાજ અનામત ન મળે હાર્દિકભાઈ પાટીદાર સમાજને 50% થી વધુ અનામત ન મળી શકે પણ જ્યારથી મરાઠા સમાજને અનામત આપવાનું નક્કી કરવામાં આવ્યું એ પછી ઘણા બધા લોકો ગુજરાતની અંદર જે અમારા વ્યક્તિગત રૂપે વિરોધી હતા જે આંદોલનના વિરોધી હતા એ લોકોને એવું લાગ્યું કે હાર્દિકભાઈ જો મરાઠાને મળતી હોય તો પાટીદારોને શા માટે અને એ જ સવાલો સાથે કે મરાઠાને મળતી હોય તો પાટીદારોને શા માટે નહીં એ સવાલ સાથે ગામડે ગામડે ફરીએ છીએ ગામડે ગામડે દોડીએ છીએ અને તમને અને મને વ્યક્તિગત રીતે હું જાગૃત કરવાનો પ્રયાસ કરું ગઈકાલે અમે ભાવનગરના મહુવામાં હતા ત્યાંથી અહીંયા આવ્યા છે એના આગલા દિવસે સુરત કોટમાં હતા આજે ફરવાનો જે સિલસિલો છે એ વ્યક્તિગત રીતે હાર્દિક પટેલના અનામત નથી જોતું હું તો આખી રાત વાંચું તો 50% આવતા નો વાંચું તો 50% આવતા મારે અનામત નથી જોવું પણ અનામત જોવી અનામત કોને જોતી છે કે જે સમાજ એટલી મહેનત કરે આખો દિવસ પોતાનો પરસેવો પાડે ત્યારે સાંજે પોતાના ચૂલા ઉપર રોટલો પકે એ સમાજનો દીકરો જ્યારે સારા ટકા લાવે મહેનત મજૂરી કરીને એના બાપા એને ધોરણ 12 ની કોલેજ સુધી પહોંચાડ્યો હોય અને પછી સરકારી સ્કૂલ કે સરકારી કોલેજમાં એડમિશન ન મળે અને જ્યારે એ દીકરો ધોરણ 12 કોલેજ પૂરી કરીને જ્યારે નોકરી ગોતવા માટે જાય અને એને 100 માંથી 90 માર્ક આવવા છતાંય એ જ્યારે પીએસઆઈ કે કોન્સ્ટેબલ ન બની શકતો હોય આ એ લોકો માટેની અમે લોકો લડાઈ લડવા નીકળ્યા છીએ કોઈ 5 કરોડમાં બંગલામાં રહેતા લોકો માટેની આ લડાઈ નથી હું જયારે અહીંયા આવતો તો હું પેલા પણ બાયડમાં આવેલો છું હું તેનપુર ગામમાં આવેલો છું બાકીના ગામમાં હું અહીંયા ગયો નથી
पाटीदार समाज माटे लागू करवामां आवे तो शुं ચોઈલા ગામના કોઈ ગરીબ ખેડૂતના દીકરાને અનામતનો લાભ નથી મળવાનો, પરંતુ લડવામાં ક્યાંક પાછા પડીએ છીએ। આજે 14 દીવાનો આ પાટીદાર સમાજ માટે પોતાનો જીવ ગુમાવી દીધો, અસંખ્ય યુવાનો જેલમાં ગયા, અસંખ્ય યુવાનોને ગુજરાત બહાર મોકલી દેવામાં આવ્યો। આજે છતાંય આ લડાઈ ક્યાંક ક્યાંક પાછી પડે છે, અને એમાં સરસ મજાનું કામ અમારા મનોજભાઈએ કીધું કે આપણાને આપણા નડે છે, એના કારણે આ લડાઈ હજી સુધી આપણે જીતી નથી શકી। અને વારંવાર આ વાત એટલે કરું છું દોસ્તો કે તમારી જોડે જે જમીન છે, તમારી જોડે જે મહેનત અને સિંચાઈ કરીને જે જમીન તમે ઉભી કરી છે, જો આવી જ રીતે આપણે ચૂપ બેસીશું, જો હજુ હજુ અધિકાર માટે નહીં નીકળીએ, તો હું નથી માનતો કે તમારી જોડે હવે જમીનો વધે, કાંઈ વધે એમ નથી। હમણાં અમે આ હિંમતનગરથી એક વેફર લીધી 10 રૂપિયાની, 40 ગ્રામ વેફર, 40 ગ્રામ, બે જણા ખાય તો એમાં 2 સેકન્ડ પણ ના થાય પૂરી થતા, પણ તમારી જોડે છે, તમારા ખેતરમાં મહેનતથી ઉગેલો એ પક નીકળેલો એ બટાકુ બટાકા એ કોઈ લેવા માટે આજે સસ્તા ભાવે તૈયાર નથી થતો। હમણાં અમે આવતા હતા એટલે અમારા કમલેશભાઈ એમની જીન ઉપર બધાને થમ્સઅપ પીવડાવી, 1 લિટર થમ્સઅપ ના 52 રૂપિયા, અને તમે જે હાજે ભેંસ ધોવા માટે જે આખી મહેનત કરો છો, એ સમય પછી જે દૂધ જયારે આપવા જાઓ છો તે દૂધના 30-32 રૂપિયા। આ સવાલ આપણે સરકારને કરવાની જરૂર છે, અને એટલા માટેની અમે વાત કરીએ છીએ કે દિવસે ને દિવસે ખેતી ખતમ થતી જાય છે, દિવસે ને દિવસે શિક્ષણ મોંઘવારી ભર્યું થતું જાય છે, અને આ મોંઘવારી ભર્યા વાતાવરણની અંદર આ મોંઘવારી ભર્યા દિવસોની અંદર તમારે ને મારે જાગૃત થવાની જરૂર છે। અમારી લડાઈ કોઈ ધારાસભ્ય કોઈ મિનિસ્ટર માટેની લડાઈ નથી, અમારી લડાઈ કોઈ બાયડ ની અંદર 2 કરોડનો બંગલો બનાવીને રહેતા લોકો માટેની નથી, અમારી લડાઈ જેની પાસે 100 વીઘા 200 વીઘા જમીન છે એ લોકો માટેની નથી, અમારી લડાઈ જેની જોડે 5 વીઘા જમીન છે, જેની પાસે 7 વીઘા જમીન છે, જે વિધવા માનો દીકરો મહેનત કરીને મજૂરી કરીને ભણે છે એ લોકો માટેની આ લડાઈ છે, અને એ લોકો માટેની લડાઈ અમે તન મન અને ગનથી જરૂર પડે તો ગનથી લડવા માટે તૈયાર છે અને લડતા રહેવાના। હવે વાત એ રહી કે આજે આ ચોઈલા ગામની અંદર સભા બોલાવવાનું કારણ, ઘણા બધા લોકો જયારે ગામની અંદર આવડું મોટું ગામ હોય તો ઘણા બધા લોકો વિરોધ કરવા વાળા હોય, ઘણા બધા લોકોને એવું પણ લાગ્યું કે લોકસભાની ચૂંટણી આવે છે એટલે સભાઓ હવે પાછી ચાલુ થઈ ગઈ, પાછું અનામત આંદોલન ચાલુ થઈ ગયું, છેલ્લા 3.5 વર્ષ અનામત આંદોલનની લડાઈ લડીએ છીએ, એના કારણે જેટલી યોજનાઓ આ સમાજને મળી છે, જેટલી યોજનાઓ આ સમાજના હિત માટે મળી છે, એ યોજનાઓ ઘણા બધા લોકોને ફાયદા કરાવે છે, અને તમે બધા જેટલું મજબૂતાઈથી લડશો, તમે બધા જેટલી મજબૂતાઈથી સાથ અને સહયોગ આપશો, તો ચોક્કસ આ લડાઈ વધુ મજબૂત બનશે, વધુ આગળ વધશે। અમે જયારે જયારે કોઈ હાઈવે ઉપર નીકળીએ એટલે ઘણી જગ્યાએ બોળ માર્યા કે એક્સિડન્ટ જે થાય છે એ કુદરતની દેન નથી, તમારી ભૂલનું પરિણામ, આવું ઘણી બધી જગ્યાએ બોળ માર્યા હોય। હું એ જ કહેવા માટે આવ્યો છું કે એક્સિડન્ટ પણ જો ભૂલનું પરિણામ હોય એ કુદરતની દેન નથી, તો જ્યારે તમારી જમીન કોઈ છીનવી લે છે, જ્યારે તમારા દીકરા કે દીકરીને થોડાક માર્ક્સ માટે સરકારી નોકરી કે સરકારી કોલેજની અંદર એડમિશન નથી મળતા, ત્યારે નસીબને બહુ ઢાંકવાનો પ્રયાસ ન કરો, એ તમારી ભૂલનું અને સરકારની ભૂલનું પરિણામ છે, એટલા માટે તમને એડમિશન નથી મળતા, તમને નોકરી નથી મળતી, તમારી જમીનો છીનવી લેવામાં આવે, અને એટલા માટે થઈને અમે એક જ પ્રયાસ કરી રહ્યા છીએ કે ગામડે ગામડે લોકો જાગૃત થાય, આ સરકારની વિરુદ્ધમાં પોતાનો અવાજ ઉઠાવે, એ માટેની અમારી લડાઈ છે, અને એમાં તમારા બધાના સાથ અને સહયોગની અમારે લોકોને જરૂર છે, અને એટલા માટે ખુલીને આ કહીએ છીએ, કેમ કે અહીંયા બહેનો પણ મોટી સંખ્યામાં આવીને નવાઈ લાગે કે અત્યારે તો તમારા અરવલ્લી અને સાબરકાંઠામાં તો લગભગ ભેંસો રાખે છે, બધા ગાયો રાખે છે ગામડે ગામડે, છતાંય બહેનો આવી છે, હું બહેનોને એટલું જ કહેવા માંગુ કે જે રીતે ગેસનો બાટલો મોંઘો થતો જાય છે,
એજ રીતે તમારી તમારા ઘરે જે પશુપાલકો છે જે દૂધ ડેરીમાં ભરે છે એનો દૂધનો ભાવ દિવસે દિવસે ઘટતો જાય છે. એક સમય 300 રૂપિયા ગેસનો બાટલો હતો, આજે 350 રૂપિયા ગેસનો બાટલો, પછી 400 રૂપિયા, 500 રૂપિયા, આજે 950 રૂપિયા ગેસનો બાટલો થઈ ગયો. કોઈ જ કઈ બોલવા માટે તૈયાર. તમારા દીકરાને સારી સ્કૂલમાં એડમિશન નથી મળતું, કોલેજમાં એડમિશન નથી મળતું, કોઈ જ કઈ બોલવા માટે તૈયાર નથી. ફલાણાએ આમ કર્યું, ફલાણાએ તેમ કર્યું, બસ ખાલી વાતો કરીએ છીએ, ચૂંટણી આવે પાછું બધું ભૂલી જઈએ. અને ઘણી બધી જગ્યાએ આ પરિસ્થિતિનો જે સામનો આપણે બધાને કરવો પડે, એ સામનાથી હવે આપણે લોકોએ બહાર નીકળવું પડશે. કઈક સમજદારી આપણે બધા એકબીજા ઉપર કેળવવી પડશે. બાકી મનોજભાઈને છેક મોરબીથી ને અલ્પેશને છેક સુરતથી ને આ ઉદયભાઈને બધા ગુજરાતથી અહીંયા શું કામ આવ્યા? હાર્દિક પટેલને કઈ બાયડમાં ચૂંટણી તો લડવાની ના હોય, સુરતથી તો અલ્પેશભાઈ કયા ચૂંટણી લડવાની હોય નહીં, પણ આવ્યા છે તો એનું કારણ છે કે લોકો જાગૃત બને, આ લડાઈની અંદર સાથ અને સહયોગ આપે, અને તો જ આ લડાઈ આપણે મજબૂત બનાવી શકીશું, સમાજને સક્ષમ બનાવી શકીશું. ઘણા બધા લોકો અમને એવું પણ કહે છે કે હાર્દિકભાઈ તમે લોકો ભાજપના વિરોધી છો, તમે કોંગ્રેસના માણસો છો. બિલકુલ નહીં, અમે કોઈના માણસ નથી, કોઈના વિરોધી. અમે પણ ભાજપમાં હતા, પણ અમે એ ભાજપમાં હતા જ્યાં સન્માન હતું, અમે એ ભાજપમાં હતા ત્યાં સમાજને પ્રેમ અને માન અને સન્માન મળતું. અમે કેશુભાઈ પટેલની ભાજપમાં હતા, અમે અટલ બિહારી વાજપેયીની ભાજપમાં હતા, અમે વલ્લભ કથિરિયાની ભાજપમાં હતા, અમે ડોક્ટર એ કે પટેલની ભાજપમાં હતા. કોઈ અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવા લુખા અને ગુંડાગર્દી વાળા લોકોની ભાજપમાં થોડી ના છે. અને એ વાત વારી ઘડીએ કરવાનો અમે લોકો તમને તમારી સામે પ્રયાસ કરીએ. જયારે ઉપવાસ ઉપર હતો ત્યારે અરવલ્લી જિલ્લાની મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં સાથ અને સહયોગ આપતા, ગામડે ગામડે ભજન મંડળીઓ ચાલુ કરીને ઘણી બધી મહિલાઓ ત્યાં પણ આવતી. અને પહેલી વાર એવું બન્યું 25 ઓગસ્ટ પછી કે હું જે જગ્યાએ ઉપવાસ ઉપર બેઠો હતો ત્યાં દૂધના કેન ખાલી નતા થતા. આમાં આખા અરવલ્લી અને સાબરકાંઠાની અંદર મોટી સંખ્યામાં લોકો દૂધ ત્યાં મોકલતા, કેમ કે એટલી મોટી સંખ્યામાં ત્યાં લોકો આવતા તો તેમને ચા પાણીની વ્યવસ્થા ત્યાંના લોકો બેસીને કરતા. અમારા જયંતિભાઈ સુભાષભાઈ જેવા લોકો ત્યાં 15-15 દિવસ રહ્યા ત્યારે ઉપવાસ પૂરા નથી ત્યાં સુધી. આ લડાઈ એ સમાજને મજબૂત બનાવવા માટેની લડાઈ. અને તમે લોકો જે પ્રમાણે આ નેતૃત્વ બનાવ્યું છે અમારા જેવા 25-25 વર્ષના યુવાનોનું, આ નેતૃત્વ તમારી ઉપર રાજ કરવા માટે નથી, આ નેતૃત્વ લોકોની સેવા કરવા માટે છે, તમને લોકોને તમારો અધિકાર અપાવવા માટે. અને તમે એક નથી, એનું પરિણામ છે કે તેનપુરની અંદર જે નદીની અંદર બોક્સાઇટની ખાણ બનાવવામાં આવી છે એની અંદર જો હમણાં જ 15 છોકરાઓ પર હુમલો થયો અને બબાલ કરવામાં આવ્યો, આપણા છોકરાઓ જેલમાં છે. કોઈ જ કઈ બોલવા માટે તૈયાર નથી, બસ ચૂપચાપ સબ તમાશા દેખતે. એનું પરિણામ છે આજે સમાજ જો એક નહીં હોય, સમાજ જો મજબૂતાઈથી નહીં લડે, તો આવનારી પેઢી ક્યારેય આપણને માફ નહીં કરે, આવનારી પેઢી ખતમ થઈ જશે, ખતમ. અહીંયા બધાની અવરેજ જમીન કેટલી છે? બધા હો 200-200 વીઘાના માલિક તો હશો ને? અરે ચાઉ રાકા જેવું બોલો યાર, છો હાથ દો. જો ભગવાન કરે છો હાથ દો રે. કે 5 વર્ષ પછી 5 ચોઈલામાં આવીએ ને કહેશું જમીનો કેટલી ત્યાં શું હવે કાંઈ વધ્યું? તમારે આ કપાસની ખેતી થાય 400-800 ભાવ મળે હે ને? બે મણ ના કહું, બે મણ ના મળે હે. તમારે અહીંયા ડીએપી 400-500 રૂપિયા મળતું હશે, અમારે બાજુ 1500 રૂપિયા મળે. વિરંગામ સાહેબ 1500-1600 રૂપિયા ભાવ હોય, તમારે અહીંયા 1400-1500 રૂપિયા હોય મને ખબર નથી. આ બધી સ્થિતિને સમજવાની જરૂર. અને હા, પાછું મુદ્દાની વાત, બેનો તમારા ખાતા 15-15 લાખ રૂપિયા આવી ગયા ને બધાના, તમે કઈક બોલો, આ મોરું ન બોલો. કેમ કે 15 લાખ રૂપિયા ભાઈએ વાત કરી, સૌથી પહેલા ખાતા તમે ખોલાયા હતા, મારો ભાઈ 15 લાખ રૂપિયા આપશે અને એના ભાણિયાનું એ મામેરું કરાવશે. પંદર લાખ રૂપિયાની વાત થઈ હતી તો આપણે એ માગવા તો પડે ને. હવે ભાણિયાનું જો મામો કરી જાય, ભાણિયાનું મામો કરી જાય, 15-15 લાખ રૂપિયા ન આપે, એનો મતલબ શું? આ સમજવાની વાત. અને આજ બધા ખેડૂત ભાઈઓ બધા અત્યારે નીચે બેઠા હે, અને મોદી સાહેબ ની સભામાં ખુરશીઓ આપતા એ લોકો, અને મોદી સાહેબે કીધું 1500 બધા ખુરશી ઉપર ઉલડે, 1500 ભાવ 1500 આઈ જાય.
અમે એટલા માટે કહીએ છીએ, અમે હજુ પણ કહું છું કોઈના વિરોધી કોઈના સમર્થક નથી, પણ અહીંયા લગભગ યુવાનો છે એટલે મારે કહેવું પડે, ખુલીને કહું છું, કેમ કે ઘરનો ડાયરો હોય ત્યાં ખુલીને વાત કરવી પડે. આપણે નવો નવો છોકરા છોકરીનો સંબંધ કર્યો અને વાત થઈ હોય કે ભાઈ વીટી તારે કરાવવાની છે, છોકરી વાળાને કીધું ચેન તારે કરાવવાનો છે, છોકરા વાળા કે ભાઈ અમે મંગલસૂત્ર કરાવી આપશું, ફલાણો ઢીકણું, બધી વાત થઈ હોય, છોકરી વાળાએ વાત ન કરી હોય તો ગામડે છોકરી નહીં રહે, સિટીમાં જવું પડે, બધી વાતો થઈ હોય. અને કદાચ મેર ન પડ્યો હોય, 7 વીઘા જમીનો વેચાવવામાં હજુ થોડુક લેટ થાય, લગ્ન પતી ગયા પછી છોકરો છોકરી ગામડે રહે તો ડખો થાય કે ના થાય? થાય ને. હવે એક મકાન જેવી નજીવી બાબતમાં પતિ પત્ની ઝઘડા કરતા હોય તો 15 લાખ રૂપિયા 1500 રૂપિયાના અધિકાર માટે આપણે તો જનતા એ પ્રધાનમંત્રી જોડે ઝઘડા કરવા પડે કે ન કરવા પડે? એ વાત કહેવા માટે આવે. અને આ વાત એટલા માટે કરવી પડે કે આપણને વાયદો આપ્યો હતો, આપણને વચન આપ્યું હતું, એ વચન આપ્યા પછી એક જ વર્ષમાં એટલે 2014માં સરકાર બની, 2015માં 14 યુવાનોને મારી નાખ્યા, માતા બહેનો પર અમાનવી અત્યાચાર કર્યો. આ એ બધી વાતને લઈને અમે આજે ચોયલા ગામના આજુબાજુના 20 ગામના લોકો અહીંયા આવ્યા છો બધા. અમે એટલા માટે જ આવ્યા છીએ કે હવે થોડીક જાગૃત થવાની જરૂર છે, લડવાની જરૂર છે. અને તમે લોકોએ તો જવાબ ટકાટક આપ્યો તો નો ડાઉટ 2017માં તમે બરાબર બધું અહીંયાથી એક્સપ્રેસ કાઢ્યું હતું, ક્યાંક ક્યાંક લોચાઈ પડી ગયા હતા. અમે લોકોએ સારું કામ કર્યું પણ આ લડાઈને વધુ મજબૂત બનાવવાનું.